નમસ્કાર વાઇબ્રન્ટ લાઈન ન્યૂઝમાં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું #1PM બુલેટિનની. કોરોનામાં માતા પિતા ગુમાવનાર અનાથ બાળકોને મુખ્યમંત્રી બાળ વિકાસ યોજનાનો લાભ મળશે, જેમાં અનાથ બાળકોને દર મહિને 4000 રૂપિયાની રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે. રાજ્યના નવજાત બાળકથી લઈ 18 વર્ષ સુધીના 776 બાળકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના કુલ 65 કેસ નોંધાયા હતા, જ્યારે કુલ 289 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ સાથે ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.54% થયો હતો. જોકે સારા સમાચાર એ છે કે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયેલ નથી. જોકે અત્યાર સુધીમાં રાજ્યના 8,11,998 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યના તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યના પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જોકે બીજા 11 ડે કેર પંચકર્મ સેન્ટરો ખોલવાની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે. આ ઓપીડી લેવલના પંચકર્મ સેન્ટર માટે રૂપિયા 5 લાખના મશીનોની ખરીદી પણ કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા ટર્મિનલ્સને હેરિટેજ લુક આપવા માટે એએમસીના નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદના 65 વર્ષ જૂના લાલ દરવાજા ટર્મિનલ્સને હવે નવો લુક આપવા માટેની કામગીરી તૈયારી શરૂ કરવામાં આવશે. એએમસીના આ નિર્ણયથી શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેડબલઈ પરીક્ષાના પહેલા અને બીજા ચરણની પરીક્ષા લેવાઈ ગઈ છે, ત્યારે હવે જેડબલઈના ત્રીજા ચરણની પરીક્ષાઓ 20 જુલાઈથી લઈને 25 જુલાઈ 2021 સુધી લેવામાં આવશે. જોકે ચોથા ચરણની પરીક્ષાઓ 27 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધીમાં લેવામાં આવશે. આ માટે જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાના બાકી હોય એવા વિદ્યાર્થીઓ 8 જુલાઈ 2021 સુધીમાં પોતાના ફોર્મ ભરી શકશે. અને આ સિવાય બીજા મહત્વના સમાચાર એ છે કે આ પરીક્ષા પહેલા 3 ભાષાઓમાં લેવામાં આવતી, જે હવે 13 ભાષાઓમાં લેવામાં આવશે. બુલેટિનમાં બસ અત્યારે આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ.